અને ઘરમાં આપ્યો અને ટ્રાવેલ જીવન એટલે આજુબાજુમાં બધાને ખબર પડી કે આને ગોલ્ડ મેડલ મળ્યો છે અને ઘરમાં રાખ્યો છે. એક દિવસ ચોરીને આ ઘરમાં આવે ગોલ્ડ મેડલ ચોરાઈ ગયો. પકડવા દોડું છું. અરે ચોર તારી આગળ નીકળી ગયો ભાઈ, તું તો સ્પર્ધક છે, દોડવામાં ગોલ્ડ મેડલ તો જીત્યો છે, તું ચોરની પાછળ દોડે છે. બસ એને સમજાવ્યું કે હું તો દોડનાર છું. બધું ભૂલી ગયો, એવો દોડે એવો દોડ્યો કે ચોર પાછળ દોડે અને આગળ દોડતો થઈ ગયો. એટલે એને મનમાં તાણ ચડ્યું કે હું તો વિજેતા છું, હું તો દોડનાર છું. બસ એ ધૂનમાં ને ધૂનમાં નીકળી ગયો કે ગોલ્ડ મેડલ પાછળ, ચોર પાછળ ને પોતે આગળ. બસ આપણે એવી દોડમાં, એવી દોડા દોડમાં અને જગતની ભૂસા સુસીમાં આપણો જન્મ શ્રી મહાપુરુષ સનાથ કરીને જે બ્રહ્મ આપણે કૃતાર્થ કર્યા છે એનું મૂળ રહસ્ય સમજાય એટલે આ કૃષ્ણાશ્રય છે. આ પ્રકટિત ગ્રંથ મહાપ્રભુ અને ગ્રંથના સૂત્રધાર શ્રી ગુલામિશ્ર છે. તો આપણે બધા માનીએ કે આ ગ્રંથ આપણી માન્યતા છે, ગ્રંથ એ આપણે શ્રવણ કરીએ છીએ. આપણે કરીએ તે પહેલા ખરેખર કૃષ્ણમાં દ્રઢતા વધે તે મહત્વ મનમાં વિચાર કરો કે આ દોડા દોડમાં કૃષ્ણ કેટલી વાર યાદ કરી રહ્યા. હું ઘણી વાર અમારા સેવામાં જે જોડાયેલા વિષ્ણુને કહું કે તમે જયારે ઘરમાં સેવા કરતા હોય, શિંગાર કરતા હોય, વૃદ્ધિ કરતા હો, ત્યારે ઠાકોરજી નિરખ્યા છે કે તમને કઈ કહેવા માંગે છે કે ના લેજે. સવારે કેવી દોડા દોડ હોય કે ફટાફટ શિંગાર કરીએ, ફટાફટ ભોગ કરીને ફટાફટ કામ પતાવીએ છીએ, પ્રભુને નિરખવાનો સમય નથી. જે દિવસે તમને સમય મળશે, જ્યારે પણ સમય તમને મળે, એક દિવસ પ્રભુને સન્મુખ બેસજો 10 મિનિટ માટે અને કંઈક તમને કહેવા માટે સાંભળજો. ખરેખર પ્રભુ તમને કહેવા માંગે છે પણ આપણે એવી માલા એવા શિંગાર બનાવીએ એક માલામાં 10 માલા આવી જાય. એવો માથાનો શિંગાર મુકુટ બનાવ્યો હોય એક ધરી એટલે બધું આવી જાય. એવા ફટાફટ શિંગાર ને ફટાફટ ભોગ ધરવાનો હોય ત્યાં નાનકડા બાલકની વાળી કોણ શરણ કરે. 10 મિનિટ માટે ક્યારે સમય કાઢશો ને કૃષ્ણની વાણી સાંભળજો. કૃષ્ણ તને રોકે છે, જકડે છે, પકડે છે કે કહેવા માંગે છે. આપણે શ્રવણ કરવા માટે આપણા કામ ત્યાં છે. સેવા કરતાનો વિચાર ક્યાં હોય? આપણે આ પ્રસંગ આવે છે ને, બહુને પૂછ્યું સસરાજી ક્યાં છે તો હોવે કહ્યું એ તો જૂતા લેવા ગયા છે કે નહીં પ્રસંગ આપણે. એવું આપણે જો રોજ બનતું હોય, રોજ દાળ ઉગાડતી હોય ને આપણે શિંગાર કરી લઈએ ફટાફટ, ક્યાંક ટિફિન કરવાનું, ક્યારેક ભોગ ધરી આવીએ, ક્યાંક કપડાં ધોવાનું હોવાનું, ક્યારેક ભોગ સરાઈ આવીએ, આવા કામ થતા જ હોય. આપણે રોજ થતા હોય દોડે દોડમાં સેવા થાય અને પછી ક્યાંય પ્રભુ કે જતા હોતો નથી, પ્રભુ જતા રહે છે. અરે જ્યારે તમે નક્કી કરીને જજો કે આજે છે ને મારે રોજ 8 વાગે મંગળા કરીને 9 વાગે સહેન કરાવી દઉં છું, આજે મારે બહારગામ જવું છે ને વહેલા સહેન કરાવી દઉં, ત્યારે પ્રભુ હાથે કરીને વધારે મોડું કરાવશે. અનુભવ કરજો સેવામાં પ્રભુ પ્રત્યક્ષ તમારે સેવા સ્વીકારે તો અનુભવ કેવી રીતે કરજો? અનુભવ કરજો કે આજે મારે સેવા વહેલી પહોંચીને ભાગવું છે, 9 વાગે બસ અને 8:30 સહેન કરાવી દઉં ભગવાનના, ને જલ્દી બસ પકડી લઉં ત્યારે 9:15 સુધી તમારા સહેન નહીં થાય. આ તો પ્રત્યક્ષ એટલે કૃષ્ણ
નથી. પ્રભુ કહે છે કે તારે જગતમાં દોડવું છે અને મારે તારી પાછળ દોડવું છે, તને જવા નહીં દઉં. એ તો પ્રેમ છે પ્રભુનો. તમે જગતમાં દોડવાની તૈયારી કરો કે મારી બસ જાય છે, મારે ત્યાં જાય છે, મારે લગ્નમાં જવું છે, મારે વ્યવહારમાં જવું છે. અરે પ્રભુ કહે તું તો ભૂતલ પણ ખાલી મારી જોડે વ્યવહાર કરવા આવી છે. આ જગતના વ્યવહાર તો બે નંબરના છે બધા. પહેલો વ્યવહાર તો કષ્ટ જોડે છે, અને હું તને જલ્દી નહીં જવા દઉં. એ પકડવા માટે તમને વિલંબ કરાવે છે. તે દિવસે સિંગા રહેલા ધરવાના હોય ને એ દિવસ મોડું વધારે થાય, એ તો આપણો ઘણી લીલા છે. એ તો લીલા છે. પ્રભુ સેવામાં જોડવા માંગે છે એ પ્રભુની લીલા. એ તો સેવાનો સંકેત સાચો છે. તમે સાનુભાવ જોવાની વાત થાય, અરે આ તો સાનુભાવ છે કે પ્રભુ તમને ખેંચે છે સેવા. તમે વિલંબ કરતા હોય, મોડું કરતા હોય, પ્રભુ એટલા જ તમને ખેંચે. એનાથી મોટો પ્રભુ શું લીલા બતાવે? આચાર્ય દ્વારા કૃષ્ણાશ્રયની ટીકા ને વિવેચન કરવામાં આવેલું છે. એટલે કરીને બધા આખ્યાનો આપણે જોયું છે. કૃષ્ણાશ્રય નો પાઠ આપણે વારંવાર કરીએ છીએ, તે બધાને પાઠ કંઠસ્થ હોય છે. મારા વિષ્ણુ કૃષ્ણાશ્રય ગ્રંથનો પ્રથમ શ્લોકનું ગાન હું કરી રહ્યો છું. મારી સાથે કીર્તન્યા વિષ્ણુ અને અપ્સરા વિષ્ણુ પ્રથમ શ્લોકનું ગાન કરશો. સર્વ માર્ગેષુ દ્રષ્ટેષુ કર્મ ચ પ્રથમ શ્લોક શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ સરસ ગ્રંથમાં નવમો ગ્રંથ કૃષ્ણાશ્રય માંડાનું મનુષ્ય કાળ વિપરીત બન્યો છે. આ કાળમાં દરેક સ્થાનમાં દરેક જગ્યાએ વિમુક્તા પ્રગટ થઈ છે. અંગે અંગોમાં શરીરમાં દરેક જગ્યાએ કાળનો પ્રભાવ વહી રહ્યો છે, કાળનો સ્પર્શ થઈ રહ્યો છે. એવા સમયમાં પ્રભુ પ્રાખંડ જયારે પ્રચુર બન્યો હોય, ત્યાં જગતમાં પ્રાખંડ ચાલતો હોય, એવા સમયમાં હે કૃષ્ણ આપનું જ શરણ મને થાય. મારા વિષ્ણુ છ વાગવાની તૈયારી છે, તમારી બધા પાસે સમય તો છે ને? જો કાળનો સમય છે, આ કાળ આવી રહ્યો છે. કાળ એટલે સમય. કેટલી ઘડિયાળ સારી પહેરી લો તો સમય સારો ન આવે. ઘણા લોકો બહુ સારી ઊંચી ઊંચી ઘડિયાળો પહેરી લો, બહુ મોટી મોટી ઘડિયાળ પહેરે, અરે તો કોઈ ઘડિયાળ સારા પહેરવાથી કોઈ સમય સારો આવ્યો કહેવાય? ત્યારે કૃષ્ણમાં જેનો આશ્રય થયો, ભગવાનનો સંગ થયો, ગુરુનો સંગ થયો, સાચાનો સંગ થાય ત્યારે સમય સારો શરૂ થાય, ને એવા કોરા કાંડામાં પણ સારી ઘડિયાળ આવી જાય. એને કેવા સારો સમય આવ્યો. તાત્પર્ય એ છે કાળ એટલે સમય. 30 મુહૂર્ત જયારે હોય એક દિવસમાં મુહૂર્ત કેટલા નીકળે? બ્રહ્મદેવ તમને પધારી ગયા અને પૂછો તો મુહૂર્ત કાઢો તો એક દિવસમાં 30 મુહૂર્ત નીકળે. આ 30 મુહૂર્ત થી એક દિવસ બને છે. ત્રીસ મુહૂર્ત થી એક દિવસ બને એમ કષ્ટ પક્ષ ને શુક્લ પક્ષ બે પક્ષ. જ્યારે નાનક વારાણસી શ્રીનાથની ટીપણી પશ્ચિમાંગે વતસ્વાળી જોઈએ તો બે પક્ષ તમને કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષ.
બંને પક્ષો અતિ મહત્વના છે. એકી કમથી અમાસ તરફ રહી જાય અને એકી કમથી પુનઃ તરફ રહી જાય. એક 15 દિવસના દિવસો તે ભરતર આરામ કરવાના છે, અને બીજા 15 દિવસના દિવસો તે કાર્ય કરવાના છે. શુક્લ પક્ષમાં જેઓ કાર્ય કરે અને કૃષ્ણ પક્ષમાં જેઓ સેવા કરે પૂજા કરે, એ બે પક્ષનું નિર્માણ થયું. કોઈ પણ હોય અત્યારે સેવાનું મુહૂર્ત હોય છે, વિચાર કરવું, લગ્નનું મુહૂર્ત હોય, જનોઈનું મુહૂર્ત હોય, સગાઈનું મુહૂર્ત હોય, ગૃહ પ્રવેશનું મુહૂર્ત હોય, વાસ્તુનું મુહૂર્ત હોય, તો કૃષ્ણની સેવાનું મુહૂર્ત હોય છે, પ્રભુને પુષ્ટ કરવાનું મુહૂર્ત હોય છે, બ્રહ્મસભાનું મુહૂર્ત હોય. વિચાર કરતા આટલા બધા મુહૂર્ત આ શુભ કાર્ય છે ને, લો બ્રહ્મ સંબંધ જગતનું સારામાં સારું કાર્ય ઊંચામાં ઊંચું કૃષ્ણને પુષ્ટ કરાવવા, એ દેવતાઓ અને શુક્રદેવ ઘરમાં સુખ મળવાની તૈયારી, સૌથી ઊંચામાં ઊંચું સુખ. મહોત્સવ કરવો, કથા કરવી, પાન કરવું, એ બી સૌથી ઊંચું સુખ. તો મુહૂર્ત જોયું ને કેમ, જ્યાં વલ્લભનો સંબંધ અને કૃષ્ણનું સાનિધ્ય હોય ત્યાં કોઈ પણ મુહૂર્ત એ શુભ મુહૂર્ત થઈ જાય છે. શ્રવણ કરો છો, આયોજન સફળ કરો છો, એટલું નહીં પણ તમારા જીવનનો એક ગોલ્ડન પીરિયડ છે કે તમે આ ગુણગાન કરવા બેઠા છો. આ 3 કલાક તમે ના હો તો ક્યાં હો, ઘરમાં હો, લોકો ચર્ચા કરતા હોત, બહુ મોટું સુંદરમાં સુંદર સાધન એવું તમારું ટીવી એ જોતા હોત. પુરુષો પાસે બે સાધન છે, ટીવી અને ટીવી, તમારી પાસે એક જ સાધન છે ટીવી. તમારો પાસે બે સાધન છે, એક વાન થાય તો બીજું, એટલે એવું ચાલુ થતું નથી. એટલે વાત છે શ્યામ સુંદર શિવને તો એને વધારે ફળ મળે છે, અને સૌથી છેલ્લે શું હોય કે બધાનું ફળ લઈને જાય છે. એટલે હું ભરું તું ભરું ના કરતા ભલે તું આગળ બીજાને આગળ કરો અને આપણે હાથ લગાવીએ એ સાચું ફળ. અને એ ભર્યો અને ફરી ઢોળી અને ફરી ભરીએ, ફરી ઢોળી અને ફરી ભરીએ, અરે અરોગશો ક્યારે ને ભરશો ક્યારે. મહાપ્રભુજી અમને કે હું અરોગું ક્યારે, કોઈ બે રાખે તું અરોગું ને, તો એક ધરે છે ને બીજો સરાવે છે, એક ધરે છે ને બીજો સરાવે છે, અરોગ વિચાર વિચાર કરજો. બોલો વિચારવાનું છે કે સાચું બોલો, હા તો બોલો, બહુ સમજદાર વૈષ્ણવ છે, નડિયા જેવા સમજદાર ને ગુણી વિષ્ણુ ક્યાંય જોયા નથી, બહુ સારા ગણેલા ભણેલા બહુ સારા વૈષ્ણવ છે, એજ્યુકેશન બી છે ને એજ્યુકેટર બી છે, ભક્તિ ને ડાયા છે. એટલે આવતી વખતે જયારે પણ જાળી કરવા જઈએ ત્યારે હાથ લગાવજો, વલ્લભ ને શ્રમ ના પડે અને વૈષ્ણવ ને સુખ થાય એ બી સાચી. સેવા શબ્દ નો મતલબ શું, કોઈને પણ નડિયા વગર બધાને જોડીને થાય એ સેવા, કોઈને નડીને થાય એ સેવા નહીં, બધાને જોડવાનું છે. સેવા મારી ઘરમાં કેમ આપણું, જગતમાં બધા માટે બહાર જવાનું અને વૈષ્ણવે ઘરમાં કરવાની, કેમ આ સેવા માર્ગ આવ્યો. ઘરનો દરેક વ્યક્તિ બ્રહ્મસંગ જેવો દરેક જીવ સેવામાં જોડાય એ જ સેવા, જોડવાનું નામ છે, તોડવાનું નામ નથી. આપણે સેવામાં અલગ અલગ વિપરીતતા બનાવી રહ્યા છીએ એ ખોટું છે. અરે સેવા શબ્દ મોટો છે, એટલો મોટો શબ્દ છે કે જે સેવા ના ખોલી દે એનું કાર્ય થઈ જાય. જોડવાનું નામ સેવા, કોઈને પણ નડ્યા વગર કોઈ પણ સેવા તમે મનથી કરો એ સાચી સેવા. કોઈ શિંગાર કરતું હોય તો એનું મન બહાર હોય, ને કોઈ સામેની મેળવતું હોય એનું મન કષ્ટમાં હોય તો કઈ સેવા મોટી, સામેની સેવા મોટી. જેનું મન કષ્ટમાં જોડાયેલું હોય, ઉચ્ચારણના શ્રી કૃષ્ણ સ્વરમાં નીકળતું હોય, બીજાને દર્શન કષ્ટ કરતો હોય, ફરી સામે કરતો હોય, એ વૈષ્ણવ મહારાજ તમારે બધા કરતા ચોક્કસ મોટો છે. એવાને ધન્ય માનતો, એવડા માનતા કોઈ સામગ્રી બનાવે તો જ મોટો, અને ફૂલની માલાથી બનાવે એ નાનો એવું નથી હોતું. અરે ફૂલની માલા બનાવે એ પણ ધન્ય છે, સામગ્રી બનાવે એ પણ ધન્ય છે, ને મંદિરમાં બુહારી કરે એ પણ ધન્ય છે. બસ એટલો જ આધાર કે મન કષ્ટ